રાજકોટના ગોંડલમાં આવેલા બે હેરિટેજ બ્રિજ અંગે હાઈકોર્ટમાં જાહેરિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં સરકારે માહિતી આપી કે બંને હેરિટેજ બ્રિજના રિપેરિંગ સાથે સંકળાયેલા દરેક ડિપાર્ટમેન્ટ સાથે મીટિંગ મળી છે. તે મુજબ બંને ઐતિહાસિક બ્રિજના રિપેરિંગની કામગીરી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે હેરિટેજ વેલ્યુ જળવાઈ રહે તે માટે અન્ય ડિપાર્ટમેન્ટ અને સંસ્થાઓ સાથે આઈઆઈટી રૂડકીના ડીપીઆર મુજબ બ્રિજ તૈયાર કરવામાં આવશે. હેરિટેજ બ્રિજ રિપેર થયા બાદ બંને બ્રિજનો ઉપયોગ માત્ર હળવા વાહન માટે થશે, જ્યારે અન્ય ભારે વાહનો માટે નવા બે બ્રિજ તૈયાર કરવામાં આવશે, જેને બનતા બે વર્ષનો સમય લાગી શકે છે. ગોંડલના બે જર્જરિત બ્રિજ મામલે ગુજરાત હાઈકોર્ટની અંદર જાહેરિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આજે એ અરજી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીની અંદર સરકારે જણાવ્યું હતું કે ગોંડલના જે બે જર્જરિત બ્રિજ છે તેની જે હેરિટેજ વેલ્યુ જળવાય તે પ્રમાણે તેને રિપેરિંગ કરવામાં આવશે. સાથે જ બે નવા બ્રિજ પણ બનાવવામાં આવશે. બ્રિજ રિપેરિંગ થયા બાદ જે છે બ્રિજ ઉપરથી હેવી વ્હીકલ છે તે પાસ થઈ શકશે નહીં. ઉપરાંત હેવી વ્હીકલને અત્યારે જે છે તે 10-12 કિલોમીટર ફરીને જવું પડશે. આશિષ પંચાલ, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.